ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. જ્યારે ઘરમાં કંઈ શાક ન હોય ત્યારે તમે રોટલા, રોટલી, પરાઠા કે પૂરી સાથે ખાઈ શકો એવી ટેસ્ટી આજે આપણે મગની દાળ બનાવીશું અને એકદમ ઝટપટ બની જાય છે. તો ચાલો બનાવીએ. એના માટે મેં અહીંયા 1/2 કપ પીળી મગની દાળ લીધી છે. આપણે દાળને 2-3 પાણીથી ધોઈ લઈશું અને એમાં આપણે 1/2 ટીસ્પૂન હળદર, 1/2 ટીસ્પૂનથી થોડું ઉપર મીઠું 1/4 ટીસ્પૂન જેટલું અને 1 કપ જેટલું પાણી ઉમેરી દઈશું અને પ્રેશર કુકરનું ઢાંકણ ઢાંકી અને આપણે 2 વિસલ મીડિયમ ફ્લેમ પર કરી લઈશું. તો વિસલ થાય ત્યાં સુધીમાં સાઈડમાં આપણે એનો વઘાર કરી લઈશું. તો એક પેન લેશું, એમાં આપણે 1 ટેબલસ્પૂન તેલ અને 1 ટીસ્પૂન જેટલું ઘી, તમે એટલું ઘી પણ લઈ શકો છો, અને એમાં આપણે 1 ટીસ્પૂન રાઈ ઉમેરીશું. રાઈ ફૂટવા લાગે એટલે 1 ટીસ્પૂન જીરું, જીરાનો કલર બદલાય એટલે થોડા મીઠા લીમડાના પાન, સારો એવો ટેસ્ટ ફ્લેવર એનાથી બહુ સારો એવો આવશે. અને 1 ડુંગળી ઝીણી કાપીને ઉમેરી દઈશું અને ડુંગળીને આપણે 2-3 મિનિટ જેવો કલર બદલાય ત્યાં સુધી સાતળી લઈશું. તો આ દાળ છે, તમે ડુંગળી વગર કે ટમેટા વગર પણ બનાવી શકો છો, પણ હું થોડી આજે આપણે પંજાબી સ્ટાઇલથી થોડી વઘારીશું તો ખાવામાં બહુ ટેસ્ટી એવી લાગે છે. દાલ ફ્રાય ખાતા હોય તો આ દાળ તમને બહુ જ ભાવશે. તો આ રીતે ડુંગળીનો કલર બદલાઈ ગયો છે. આપણે હિંગ તો વઘારમાં પહેલાં નાખીએ, એના કરતાં ડુંગળી થઈ જાય પછી આપણે ઉમેરવાની, નહીંતર હિંગ બળી જાય છે. 1/4 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરી દઈશું, મિક્સ કરી દઈશું. અને મેં 1 ટમેટું એને ચોપરમાં એકદમ ઝીણું કર્યું છે. તમારે એની પ્યુરી કરવી હોય તો પ્યુરી પણ કરીને ઉમેરી શકો છો, માત્ર 1 જ ટમેટું આપણે ઉમેરીશું અને ટમેટાને એકદમ સારી રીતે સોફ્ટ થઈ જાય ત્યાં સુધી સાતળી લઈશું. અને અહીંયા મેં 1 ટેબલસ્પૂન લસણની ચટણી, તો લગભગ 10-12 લસણની કળીમાં 2-3 ટીસ્પૂન જેટલું લાલ મરચું પાવડર ઉમેરી મેં એને ખાયણી દસ્તામાં પીસી લીધું છે એ લીધું. એમાં આપણે 1/2 ટીસ્પૂન હળદર, 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર અને 1/4 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો. ધાણા જીરુંનું પ્રમાણ પણ તમે વધારી શકો છો, ગરમ મસાલાનું પ્રમાણ પણ વધારી શકો છો. થોડું પાણી ઉમેરી અને પેસ્ટ આવી કરી લઈશું એટલે વઘારમાં મસાલાઓ છે એ બળી ન જાય. ટમેટાની સાથે ગ્રેવી પ્રમાણે મીઠું ઉમેરી દઈશું. તો તમારા સ્વાદ પ્રમાણે 1/4 ટીસ્પૂન જેટલું મેં મીઠું ઉમેર્યું છે અને સાથે આપણે પેસ્ટ જે આપણે પાણીમાં ઉગાડીને રાખી છે એ, તો બહુ વધારે પડતું પાણી નથી ઉમેરવાનું, માત્ર આપણે જ્યારે એને સાતળીએ એટલે મસાલા આપણા તેલમાં બળી ન જાય એટલા માટે આપણે પાણી ઉમેર્યું છે. અને આ રીતે આપણે એને સારી રીતે 2-3 મિનિટ જેવું સાતળી લઈશું. તો સારી રીતે સતળાઈ ગયું છે અને દાળ બફાઈ ગઈ છે. પ્રેશર કુકરનું પ્રેશર નીકળ્યું પછી મેં ખોલીને ચેક કરી લીધું છે તો દાણો આખો રહ્યો પણ દાળ એકદમ સારી બફાઈ ગઈ છે. પાણી સહિત આપણે એને આમાં જ ઉમેરી દેવાનું છે. તમને જો લાગે કે પાણી ઓછું છે તો તમારે ગરમ પાણી કુકરમાં વધારે ઉમેરવાનું અને અહીંયા હવે તમારે ગ્રેવી જેટલી દાળમાં જોઈતી હોય એ પ્રમાણે ગરમ પાણી ઉમેરવાનું. તો લગભગ મેં 2/2 કપ જેટલું પાણી ઉમેરી દીધું છે અને હવે દાળને આપણે 2-3 મિનિટ જેવી ઉકળવા દઈશું. અને ઉકળી જાય એટલે આપણી દાળ તૈયાર થઈ ગઈ છે. ઝીણા કાપેલા લીલા ધાણા, તમારે થોડી કસૂરી મેથી ઉમેરવી હોય તો ઉમેરી શકો છો અને કિચન કિંગ મસાલો ઉપરથી થોડો ઉમેરશો તો બહુ સારો એવો ટેસ્ટ આવશે. અને થોડા લીંબુના રસના ટીપા, તો 1/4 ભાગ લીંબુનો થોડો રસ્સો આપણે ઉમેરી દેવાનો. બહુ વધારે પડતો નહીં આપણે ટમેટા પણ ઉમેર્યા છે પણ ડુંગળીના લીધે થઈને નેચરલ ગળ પણ આવે એટલા માટે આપણે થોડી ખટાશવાળી સારો એવો ટેસ્ટ આવે એટલે મેં દાળમાં ઉમેર્યું. ગરમ ગરમ દાળને તમે સર્વિંગ બાઉલમાં કાઢો. પરાઠા સાથે હું એને આજે સર્વ કરી રહી છું. તમે રોટલા, રોટલી, ભાખરી કે પૂરી સાથે પણ સર્વ કરી શકો. એકદમ ઝટપટ બની જાય, ઘરમાં કોઈ પણ શાક ન હોય ત્યારે આ તમે દાળ એકવાર જરૂરથી બનાવજો. જો તમને આ રેસિપી ગમી હોય તો રેસિપીને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને આવી જ નવી રેસિપીઓ માટે તમે બેલ આઇકન બટનને પ્રેસ કરજો. તો એકવાર આ દાળ બનાવી મને કમેન્ટમાં જણાવજો કે તમને મારી રેસિપી કેવી લાગી. થેન્ક યુ ફોર વોચિંગ.